હેલો, હું હિતાંશ. ઉત્તરાયણની સીઝન આવી રહી છે. ગુજરાતીઓ ખૂબ જ પતંગના રસિયા હોય છે, પરંતુ બીજી તરફ રિસ્કી લોકો પણ રહેતા હોય છે. રિસ્ક એ લોકોને હોય છે જે લોકો ટુ વ્હીલર ઉપર રસ્તા ઉપર ફરતા હોય છે. ઘણા લોકો એટલા માટે જ જે ફેસબુક અને વોટ્સઅપ પર સ્ટેટસ રાખતા હોય, હમ તો આંધીઓ સે લડને વાલે હૈ, હમેં મોત કા ડર કૈસા, એ લોકો પણ ઉત્તરાયણની સીઝન આવતા આવતા તો મોટો તાર બાંધતા હોય છે. એ પણ સારું જ છે, પરંતુ બીજી તરફ ભારતની અંદર જુગાડ ટેકનોલોજી ખૂબ કારગર નીવડતી હોય છે. તેવી જ એક જુગાડ લઈને આવ્યો છું. રિસેન્ટલી હમણાં એક ઘટના બની હતી. અમરાઈવાડી વિસ્તારની અંદર એક છોકરી જતી હતી વ્હીકલ ઉપર અને એના ગળામાં દોરી આવી ગઈ. તેના લીધે એને 38 ટાંકા આવ્યા અને આવા સમયગાળાની અંદર ઘણી મોતની ઘટનાઓ પણ આ દોરીના લીધે થતી હોય છે. તો હવે ફક્ત તમારે જરૂર એટલી જ છે આ દોરીથી બચવા માટે. લોહા લોહે કો કાઢતા હૈ વૈસે હી દોરી દોરી કો કાઢતી હૈ. તમારે ફક્ત એક દોરીની જરૂર છે અને ગુજરાત સરકારની અંદર હેલ્મેટનો નિયમ તો છે જ. તમારે કરવાનું ફક્ત એટલું, એક દોરી લેવાની, એનો એક છેડો તમારે તમારા ટુ વ્હીલરની ઉપર આગળ બાંધવાનો રહે છે અને એનો બીજો જે છેડો છે એને તમારા હેલ્મેટમાં આગળના ભાગે અથવા તમે સાઈડના ભાગે પણ બાંધી શકો. બસ આ છેડો બંને સાઈડ બંધાઈ જાય એટલે તમારું કામ પૂરું. જ્યારે કપાયેલા પતંગની દોરી એટલી મજબૂત નહીં હોય કે તે આ દોરીને કાપી શકે, એટલે દોરી વચ્ચે આવતા પહેલા એ તમારું રક્ષણ, તમારા ગળાનું રક્ષણ જરૂરથી કરશે. બસ આટલી સિમ્પલ વાત હતી અને આમાં કોઈને સંકોચ પણ નહીં અનુભવાય અને સરળતાથી તમારું કામ પૂરું થઈ જશે. પતી જાય તો તમે તમારા જે પ્રમાણે હેલ્મેટ વ્હીકલ ઉપર લટકાવતા હો તે તો કરી શકતા હો છો. તમને આ વિડીયો ગમ્યો હોય તો કોઈનો જીવ બચાવવા માટે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને લાઈક કરજો. લાઈક અને શેર એ બહુ મહત્વનું નથી, પરંતુ કોઈનો જીવ બચતો હોય તો એ તમારી નૈતિક ફરજમાં આવે છે. આવી જાણકારી તમારી સાથે શેર કરતો રહીશ. મારી સાથે જોડાયેલા રહેજો. આવજો.